નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ બાર વિશે ગુજરાતીના પાઠ નંબર ત્રેવીસ ક્ષમતા અને બંધુતાના પથદર્શક પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબ તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો પાઠનું નામ ક્ષમતા અને બંધુતાના પથદર્શક સાહિત્ય કૃતિનો પ્રકાર છે આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરાવતા હતા આંબેડકરના પિતા ભોજન પહેલા કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભજન દોહા અને શ્લોક વગેરે ગવડાવતા શિયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કહ્યું શિયાજીરાવ ગાયકવાડે ઘેર આવીને રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા આજે એક મહાન કાયદેથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો પ્રશ્ન નંબર ત્રણ આંબેડકરને કોણ અને શા માટે શિષ્યવૃત્તિ આપી કોણે શા માટે તો આંબેડકરને મહારાજા શિયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને જાહેર નાણાં તંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપે પ્રશ્ન નંબર ચાર બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું તો બ્રિટિશ વડાપ્રધાને મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષાને ભાષણને વકૃત્વ કલાના ઉત્તમ નમૂનો કહ્યો પ્રશ્ન નંબર પાંચ ડૉક્ટર બાબાસાહેબના જીવનની તત્વત્રય કઈ છે તો સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનની તત્વત્રય છે પ્રશ્ન નંબર છ ડૉક્ટર બાબાસાહેબના મતે બંધુતાનો શું અર્થ છે તો ડૉક્ટર બાબાસાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઉભો થયો તો ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિતિ સૌને આંચકો લાગ્યો ભારતીય પ્રતિનિધિઓમાં ખળફળાટ મચી ગયો એ યુવાનની સાચી નીડર નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી પ્રશ્ન નંબર બે સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો બાબા સાહેબના ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતિ બ્રાહ્મણ હતા બાબા સાહેબે એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેમના ગુરુએ તેમની અટક આંબાવાડી કરમાંથી બદલીને આંબેડકર કરી હતી એમના વયોવૃત ગુરુજી બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાંથી ઊભા થઈ તેમને પગે લાગ્યા તેમને આદર સહિત પોતાના કાર્યાલયમાં દોરી લાવ્યા એ સમયે તેમની ખાસ કમાણી નહોતી છતાં તેમણે ગુરુજીને પાંચ પાન પાંચ સોપારી સવા રૂપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણા રૂપે ગુરુજીને ચરણે ધર્યા પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલાં પડ્યા આથી તેમણે ધન્યતાની લાગણી અનુભવી અને તેમની ગુરુ ભક્તિ અચોડ હતી તેમણે પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈના નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરીને કહ્યું ગુરુજી તેમને શાળામાં બપોરે રીસીસમાં પ્રેમથી ભાખરી શાક જમાડતા આ તેમનું શાળા જીવનનું મીઠું સંભારણું હતું પ્રશ્ન નંબર ત્રણ અમરાવતીના ભાષણમાં બાબા સાહેબે કઈ વેદના વ્યક્ત કરી તો અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભાષામાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આભડ છેડથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે અને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો સામાજિક સમરસતાના નિર્માણમાં બાબાસાહેબનું યોગદાન ડોક્ટર બાબા સાહેબનો જોક સામાજિક ક્ષમતા અને બંધુભાવ તરફ વિશેષ હતો તેમણે સમાજના સર્વાંગણી વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંને વર્ગને લાભ થાય તે માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી તેમણે શ્રીધર પંત સાથે મળીને સમાજ ક્ષમતા સંઘની સ્થાપના કરી આ સંસ્થાનો ઉદ્દેશ પણ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશતા દૂર કરવાનો હતો તેમની દરેક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સમાનતા જ કેન્દ્ર સ્થાને હતા તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદ જાતિવાદ અને અસ્પૃશતા ન રહેવા જોઈએ તેમજ દરેક વ્યક્તિને સન્માન તક સમાન તક મળવી જોઈએ વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ દેશમાંથી અસ્પૃશતા અને સામાજિક વિસ્મતા દૂર થશે તો જ દેશનો વિકાસ થશે સામાજિક સમરસતા જળવાય એ હેતુથી જ આ સંસ્થાએ સ્થળ ઉંચ વર્ગના પુરોહિત દ્વારા અસ્પૃશતાના લગ્ન વૈદિક વિધિથી કરાવ્યા ગણેશ ઉત્સવ સમૂહ ભોજન આંતરજ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન આપ્યું એવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા હતા એક રાષ્ટ્રના નાગરિક હોવા છતાં માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી રાખવી રાષ્ટ્ર દ્રોહ ગણાય સ્પષ્ટપણે કહેલું તેમણે માર્ચ ઓગણીસો ચોવીસમાં માં સ્થાપેલી બહિષ્કૃત હિતકારીણી સભા દ્વારા પણ અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા જ કાર્ય કર્યા હતા આ રીતે બાબા સાહેબ દરેક ચળવળ દ્વારા સમાજમાં બંધુભાવ સામાજિક અને એકાત્મકતા અને મિત્રો નિર્માણમાં યોગદાન આપ્યું હતું પ્રશ્ન નંબર બે ડોક્ટર આંબેડકરના વિવિધ સત્યાગ્રહો અને તેની અસરો જણાવો અસ્પૃશ્યો મહાડના ચવદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા ન હતા નાસિકના કાલારામ મંદિરમાં ભગવાનના દર્શનનો પણ તેમને હક ન હતો આથી આ બંને સ્થાનો પર અસ્પૃશતા સમાનતા અને ન્યાય મળે તે માટે ડોક્ટર આંબેડકરે સત્યાગ્રહ શરૂ કર્યો તેમણે ચવદાર તળાવમાંથી એક અંજલિ ભરીને પાણી પીધું અને વિશાળ જનસમુદાયે તેનું અનુકરણ કર્યું એ દિવસ સામાજિક સમાનતા માટેનો પરમ મંગળ ભાગ્યશાળી ગણાયો આ સત્યાગ્રહની એ અસર પડી કે મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર નીચે આવતા ચૌદાર તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છતાં મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો ન હતો મહાડના કેટલાક બ્રાહ્મણોએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો આંબેડકરે તેમના સત્યાગ્રહમાં દરેક વર્ષના ખાસ કરીને બ્રાહ્મણોને પણ સામેલ કરવાની ઈચ્છા દર્શાવી તેમનો સત્યાગ્રહ અહિંસક હતો અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે હતો આંબેડકરે બાલ ગંગાધર તિલકના પુત્ર શ્રીધર પંત સાથે મળીને સમાજ સમતા સંઘ નામની સંસ્થા બનાવી અને ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોને વૈદિક વિધિથી લગ્ન કરાવવા ગણેશ ઉત્સવ સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કર્યા આમ આંબેડકરના દરેક સત્યાગ્રહ કહો ચળવળ કહો કે સંઘર્ષ પણ તેનો ઉદ્દેશ્ય એકમાત્ર સમાજમાંથી અસ્પૃશ્યાને બીમારી દૂર કરવાનો હતો સાચા અર્થમાં કહીએ તો એ બંધુભાવ અને સામાજિક ક્ષમતા તરફ લઈ જનારી મહત્વની સામાજિક ક્રાંતિ હતી વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો